યુએઈમાં બીએપીએસ નું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, ત્યારે આ મંદિરનું 14 ફેબ્રુઆરીએ પીએમ મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે, ત્યારે મહંત સ્વામી પણ અબુધાબી પહોંચી ગયા છે. મંદિરનો અદભુત નજારો પણ જોવા મળ્યો છે. મંદિર ખૂબ જ સુંદર છે અને પથ્થરોમાંથી બનેલા આ મંદિર પર ખૂબ જ સારી કોતરણી પણ કરવામાં આવી છે. આ મંદિરનું ઉદઘાટન 14 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે, જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પીએમ મોદી ઉપસ્થિત રહેશે. આ મંદિર 18 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. હાલમાં જ આ મંદિરની તસવીરો સામે આવે છે, જે ખૂબ જ સુંદર છે. મંદિરની ઊંચાઈની વાત કરીએ તો 108 ફૂટ છે, જેમાં 40,000 ક્યુબિક મીટર માર્બલ અને 180,000 ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે. આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવેશતા જ સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે તેની 7 અમીરાતની રેતીમાંથી બનાવેલ પ્રભાવશાળી ટેકરાની રચના. મંદિરમાં આવતાની સાથે જ એક ખૂબ જ આકર્ષક ધોધ પણ બનાવવામાં આવ્યો છે, જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરની અંદરની પથ્થરની કોતરણી ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત તેમજ હિન્દુ ગ્રંથો અને પૌરાણિક કથાઓની મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવે છે. ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજ આ મંદિરનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે. આ મંદિર જે બહાર પથ્થર વાપરવામાં આવ્યો છે એ આપણો રાજસ્થાનથી આવે છે, અને અંદર જે માર્બલ વાપરવામાં આવ્યો છે ઇટલીથી આવે છે. 7 શિખરનું આ સુંદર મંદિર અહીંયા જે બનાવવામાં આવ્યું રહ્યું છે, એ 7 શિખર એટલા માટે બનાવ્યા છે કારણ કે આ દેશમાં 7 અલગ અલગ એમિરેટ્સ છે. એ દ્વારા અમે અહીંયાના રાજાને અને અહીંયાના જે લીડરશિપ છે એને આભાર માનવા માંગીએ છીએ, જેમણે 27 એકરની જગ્યા આપણા હિન્દુ મંદિર માટે આપી છે. અને સાથે સાથે આપણે ભારતના રાજકીય નેતા અને આપણા માનનીય પ્રધાનમંત્રીનો પણ આભાર માનીએ છીએ કે જેમના વિલ અને એમના ડિટર્મિનેશનથી આપણને આ મંદિર બંધવામાં મદદ મળી છે.